વિવાદ સર્જાયો છે આ મામલે ડેપ્યુટી મેયર નીરવ શાહે જણાવ્યું કે કોરોનાના આતંક વચ્ચે ભૂખ્યા રહેતા ગાય ભેંસ પશુ અને પક્ષીઓ માટે પાલમાં આજથી ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી હોય ગુરુ ભગવાન ત્યાં જોવાથી માત્ર માંગલિક આપવા આવ્યા હતા માનવ સેવા સાથે જીવદયાનું કામ કરવામાં એકત્ર થયા હતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પણ જળવાયું હતું જોકે ક્યાંક ને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન થયું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું ભવિષ્યમાં ધ્યાને રાખવામાં આવશે તો આંગે સુરત ભાજપ પ્રમુખ નીતિન જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયરે જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યક્રમમાં સમૂહમાં હાજરી આપી હોય અને જો ગુનો બનતો હોય તો એફઆઈઆર થવી જોઈએ હું પણ આ પ્રકારનું કૃત્ય કરું તો મારા વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઈએ એમાં કોઈ બિમત નથી આ અંગે નીરવ શાહને ઠપકો આપી ખુલાસો માંગવામાં આવશે હાલ નીરવ શાહના આ વાયરલ થયેલા વિડીયો મામલે તંત્રએ તાત્કાલિક કોઈ પગલાં ન ભરાતા લોકોમાં એવી પણ ચર્ચા ચાલી હતી કે કાયદો માત્ર સાધારણ માણસ માટે જ છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત